સૌરાષ્ટ્રના ખેડૂત નેતા અને સહકારી ક્ષેત્રના માંધાતા અને પોરબંદરના સાંસદ એવા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની આજે પ્રથમ પુણ્યતિથિ છે. આજે સૌરાષ્ટ્રભરમાં વિઠ્ઠલભાઈ રાદડિયાને યાદ કરવામાં આવ્યા હતા, જેમાં જૂનાગઢ, મેંદરડા, કેશોદ, મોરબી, પડધરી સહિત તેના ઘર જામકંડોરણા અને જેતપુરમાં વિવિધ કાર્યક્રમો આપીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આજે સૌરાષ્ટ્રભરમાં વિઠ્ઠલભાઈ રાદડિયાને યાદ કરવામાં આવ્યા હતા, જેમાં જૂનાગઢ, મેંદરડા, કેશોદ, મોરબી, પડધરી સહિત તેમના ઘર જામકંડોરણા અને જેતપુરમાં વિવિધ કાર્યક્રમો આપીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં જેતપુરના માર્કેટિંગ યાર્ડ ખાતે એક મહારક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં 1000 બોટલ રક્ત ભેગું કરીને લોકોના જીવન બચાવવા માટે આપી દીધેલ હતો. સાથે જ જામકંડોરણામાં ગરીબ લોકોને 25,000 કિલો મીઠાઈ અને 18,000 કિલો ફરસાણ આપવામાં આવ્યું હતું. આ સાથે મેંદરડા, કેશોદ, મોરબી, પડધરી સહિતના શહેરોમાં પણ આજે મોટા પાયે રક્તદાન કરીને દિગવંત ખેડૂત નેતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યારે આજે તેના પુત્ર અને રાજકીય વારસ એવા ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર જયેશભાઈ રાદડિયાએ આ તમામ કાર્યક્રમોમાં હાજરી આપીને પોતાના પિતાને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે જયેશભાઈ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો પણ છે. વિઠ્ઠલભાઈ રાદડિયાના રાજકીય વારસે એવી રાજકોટ જિલ્લા સહકારી બેંક એટલે કે જિલ્લા બેંકના ચેરમેનની ચૂંટણી છે, જે જયેશભાઈએ બિનહરીફ રીતે જીતી ચૂક્યા છે, જે જોતા આજે પોતાના પિતા અને રાજકીય ગુરુ એવા વિઠ્ઠલભાઈની જગ્યા લઈ રહ્યા છે, જે આજની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વનું છે. જોવા જઈએ તો આજે જયેશભાઈ રાદડે સંપૂર્ણ રીતે પોતાના પિતાનો રાજકીય વારસો મેળવી રહ્યા છે. સૌરાષ્ટ્રના લડાયક ખેડૂત નેતા મારા પિતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની આજે પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે. વર્ષો સુધી જે વ્યક્તિએ રાજનીતિમાં સહકારી ક્ષેત્રના માધ્યમથી ખેડૂતો માટે, સમાજ માટે અને ગરીબોના બેલી બની અને જે વ્યક્તિએ વર્ષો સુધી એક જમીન સાથે જોડાયેલ જેને વ્યક્તિ કહેવાય એવી રીતે જ્યારે કામ કર્યું એને, એવા વ્યક્તિની આજે જ્યારે વાર્ષિક પ્રથમ પુણ્યતિથિ આવતી હોય ત્યારે સ્વાભાવિક રીતે સમગ્ર પંથક, સૌરાષ્ટ્ર પંથક હોય કે ગુજરાતની અંદર આજે આ લોકનાયકની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ ઉજવાઈ રહી છે. જામકંડોરણા ખાતે અમારા રાદડિયા પરિવાર દ્વારા 17,000થી વધુ ગરીબ પરિવારોને આજે મીઠાઈ અને ફરસાણનું વિતરણ સવારે કરેલું હતું અને ગરીબોના બેલી કહેવાતા એટલે ગરીબ પરિવારોને ત્યારે આ મીઠાઈનું વિતરણ કરી અને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સાથે સાથે જામકંડોરણા ગૌશાળામાં જ્યાં 5,000થી વધુ ગાયો આશ્રય લઈ રહી છે ત્યાં ગાયો માટે લાપસી અને લાડુ અમારા પરિવાર તરફથી બનાવી અને આજે ગાય માતાની પણ સેવા કરી અને શ્રદ્ધાંજલિ આપેલી હતી. સાથે સાથે જેતપુરથી લઈ અને રાજકોટ અને મોરબી જિલ્લાના તાલુકા મથકોએ સહકારી ક્ષેત્ર અને અન્ય સંસ્થાઓ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલું હતું. ખાસ કરી અને મેંદરડા, જૂનાગઢ, કાલાવડ અને અનેક જગ્યાઓ ઉપર રક્તદાન કરી અને વિઠ્ઠલભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટેના તમામ લોકોએ, સહકારી ક્ષેત્રના આગેવાનોએ, અનેક સંસ્થાઓએ જે કાર્ય કર્યું છે એમના દીકરા તરીકે આવી અનેક સંસ્થાઓને બિરદાવું છું, અભિનંદન આપું છું અને જે રીતે વિઠ્ઠલભાઈએ કાર્ય કર્યું એક સાચા લોકનેવકની સેવકની આજે પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ સૌએ સાથે મળી અને શ્રદ્ધાંજલિ આપીને અંતમાં એટલું જ કહીશ કે પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ મારા પિતાશ્રીના આત્માને પરમપુરપાડું પરમાત્મા શાંતિ આપી અને જે રીતે એમને રાજનીતિની અંદર કામ કર્યું છે એવી જ શક્તિ અમને આપી અને આવનારા દિવસોમાં ગરીબો અને ખેડૂતો માટે અમે કામ કરતા રહીએ એવી આજના દિવસે પરમપુરપાડું પરમાત્માને પ્રાર્થના. તો કે રાજકોટ જિલ્લા સહકારી બેંક એટલે ખેડૂતો માટેની સંસ્થા છે અને રાજકોટ જિલ્લા સહકારી બેંકના માધ્યમથી ખેડૂતોની સેવા કરવાનું વર્ષોથી જો પુણ્યનું કામ કર્યું તો મારા પિતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડીએ કર્યું હતું. છેલ્લા 22 વર્ષથી રાજકોટ જિલ્લા સહકારી બેંકનું નેતૃત્વ કરી અને અસંખ્ય એવી ખેડૂતો માટેની યોજનાઓ કે જે ખેડૂતોને સીધો ફાયદો થાય માટે પ્રયત્ન કર્યા હતા. આજે એમની પુણ્યતિથિ નિમિત્તે આજે 5 વાગે રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આજના દિવસે જ આ એક સંયોગ મળ્યો છે. એટલે હું માનું છું કે ખેડૂત સમાજ માટે આવનારા દિવસોની અંદર જે પણ કામ કરવા પડશે તાકાતથી કામ કરી અને ખેડૂત સમાજને એનું પરિણામ આપશે. વિઠ્ઠલભાઈ જેવા દિગ્ગજ નેતા ન ભૂતો ન ભવિષ્ય છે. 1 વર્ષ પહેલાં એ ગૌલોકવાસી થયા, એ પછી અમે શૂન્યાવકાશ જોઈ રહ્યા હતા, પણ જયેશ રાદડિયાએ સુપેરે એનો કાર્યભાર સંભાળી લીધો છે અને વિઠ્ઠલભાઈના વિચારો સમાજના ખેડૂતથી લઈ અને સમાજના તમામ વર્ગો સુધી, સરકારથી લઈ અને વ્યક્તિગત ધોરણે એના માટે કામ કરતા રહીએ એને પ્રેરણા મળે લોકોને,
એ માટે અમે માર્કેટિંગ યાર્ડ જેતપુર અને 23 સંસ્થાઓએ સંયુક્ત રીતે આ કાર્યક્રમ કર્યો છે. એમાં જેતપુર બ્લડ બેંકને જોઈએ એટલું બ્લડ ડોનેશન અમે અહીંયાથી એકત્રિત કરી દેવાના છીએ. 1000 COVID-19 સ્થિતિને ધ્યાને રાખીને બુસ્ટર ડોઝ સમાન આયુર્વેદિક ઉકાળાઓનું અહીંથી વિતરણ કરી રહ્યા છીએ, માસ્ક વિતરણ કરી રહ્યા છીએ. આવા અનેકવિધ કાર્યક્રમો વિઠ્ઠલભાઈને સાચા શબ્દોમાં સાચા અર્થમાં પુષ્પાંજલિ અને વાર્ષિક શ્રદ્ધાંજલિ આપવાનો આ કાર્યક્રમ છે. અમારી દ્રષ્ટિએ 23 સંસ્થાએ પૂર્ણ રીતે સહયોગ આપી અને પૂરો કર્યો છે અને એના વિચારોને આપણે ભવિષ્યમાં આગળ ધપાવીએ એવી પ્રીશોને પ્રાર્થના સાથે. હરેશ બાલિયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ જેતપુર.